હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડીમાં ખાવાની મજા પડે એવો ગરમા ગરમ લારી જેવો કે બહાર મળે એવો પાપડીનો લોટ કે લારી જેવું ખીચું બનાવીશું એકદમ પરફેક્ટ માપ સાથે. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. એના માટે જાડા તળિયાવાળી કઢાઈ, તો મેં અહીંયા નોનસ્ટિક લીધી છે, એમાં 2 કપ પાણી ઉમેરીશું. પાણી ઉકળે ત્યાં સુધી ગરમ કરીશું. તો પાણીને મેં ઉકળવા મૂક્યું અને આ રીતે ઉકળવા લાગે એટલે આપણે એમાં બધી સામગ્રીઓ ઉમેરીશું. તો પહેલાં આપણે મીઠું ઉમેરીશું. તો 1.5 ટીસ્પૂનથી થોડું ઓછું મેં મીઠું ઉમેર્યું છે. 3 ટીસ્પૂન સફેદ તલ ઉમેરીશું, સાથે 1/2 ટીસ્પૂન જેટલો અજમો. તમારે હિંગ ઉમેરવી હોય તો ઉમેરી શકો છો, હિંગ અત્યારે નથી ઉમેરી રહી. સાથે 2 ચપટી જેટલા ખાવાના સોડા, કે પછી જો પાપડ ખાર હોય તો 1/2 ટીસ્પૂન એ પણ ઉમેરી શકો છો, અને 2માંથી 1 પણ ન ઉમેરવો હોય તો પણ ચાલે. 1 ટીસ્પૂન જેટલું જીરું, જીરું થોડું તમારે છેલ્લે ઉમેરવાનું, નહીતર કલર ખીચુંનો થોડો બદલાઈ જાય છે. સાથે 1 ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું, મિક્સ કરી દઈશું. અને હવે એ બધી સામગ્રીઓને ઢાંકી અને 3-1 મિનિટ જેવું ઉકાળીશું. તો હાઈ ફ્લેમ પર મેં 3-1 મિનિટ જેવું ઉકાળ્યું છે. હવે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને આ રીતે મિક્સ કરી દઈશું. અને એમાં આપણે 1 કપ ચોખાનો લોટ, તો આ રીતે થોડો થોડો ઉમેરતા જઈશું અને કન્ટિન્યુ સતત આ રીતે વેલણ કે આવો લાકડીનો તાવેથો હોય એનાથી તમારે એને સતત હલાવતા રહી અને મિક્સ કરતું જવાનું. તો આ રીતે જે કપથી તમે પાણીનું માપ કે વાટકીથી પાણીનું માપ લ્યો એ જ કપ ભરી અને ચોખાનો લોટ લેવાનો છે. તો 2 કપ પાણી હોય તો 1 કપ તમારે ચોખાનો લોટ લેવાનો છે. આ રીતે મિક્સ કરી દઈશું અને તમે જોઈ શકો છો બિલકુલ ગાંઠા પડ્યા નથી. અને હા, ચોખાનો લોટ જ્યારે તમે ઉમેરવાનું સ્ટાર્ટ કરો ત્યારે ગેસની ફ્લેમ એકદમ સ્લો હોય તો તમને મિક્સ કરતા સારી રીતે ફાવશે. તો આ રીતે મિક્સ થઈ ગયું છે. ઢાંકી 2-3 મિનિટ માટે સાઈડમાં મૂકીશું. ત્યાં સુધીમાં આપણે પાપડીનો લોટ બાફવાનો છે. એના માટે આ રીતે એક વાસણમાં લગભગ 3 કપ જેટલું પાણી મેં લીધું છે અને ઢાંકી એને આપણે ઉકળવા મૂકી દઈશું. તો હવે ખીચુંને રેસ્ટ થતાં મેં 3-4 મિનિટ જેવું થઈ ગયું છે. આવી જાળીવાળી એક પ્લેટ લેશું. તો તમે ઢોકળિયામાં પણ બાફી શકો છો. આ રીતે તેલથી એને ગ્રીસ કરી લઈશું અને 3 મિનિટ જેવું થાય એટલે જે પાપડીનો લોટ આપણે ઢાંકીને રાખ્યો હતો એમાં 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું. અહીંયા તેલ મેં પાણીમાં નથી ઉમેર્યું, તમારે પાણીમાં ઉમેરવું હોય તો પાણીમાં પણ ઉમેરી શકો છો. અને પછી આ રીતે ઉપરથી પણ 1 ટેબલ સ્પૂન જેટલું ઉમેરવાનું. પછી આ રીતે ખીચુંને આ રીતે થોડું સારી રીતે મસળી લેવાનું. તો બહુ ગરમ હોય એટલા માટે હું તાવીથાના મદદથી એને મસળી લઈશ. અને મસળાઈ જાય એટલે હવે તમે હાથમાં એને અડી શકો એટલું ગરમ હશે. તો હાથને હથેળીઓને તેલવાળી ગ્રીસ કરી લેવાની આ રીતે, અને એમાંથી 5 જેટલા લુવા બનાવી લઈશું. તો ખીચુંને એકદમ સારી રીતે મસળી લેવાનું અને મસળાઈ જાય એટલે એકદમ સારી રીતે સ્મૂથ કરી લેવાનું. સ્મૂથ થઈ જાય આ રીતે પ્રેસ કરી અને આવો શેપ આપી દઈશું અને વચ્ચે હોલ કરી દઈશું અને ગ્રીસ કરેલી કાણાવાળા વાસણમાં મૂકી દઈશું. એ જ રીતે આપણે બીજા લોટના બચેલા આવા લુવા કરી લઈશું. તો આ રીતે જો હાથ પર ચીપકે તો થોડું તેલ લગાવી દેવાનું. તો આ રીતે મેં 5 લુવા કરી લીધા છે. તો આ રીતે એને ગોઠવી દઈશું અને હવે જે આપણે પાણી ઉકળવા મૂક્યું હતું એમાં આ પ્લેટ મૂકી દઈશું. મીડિયમ ફ્લેમ પર 15 મિનિટ માટે એને બાફી લઈશું. 15 મિનિટ જેવું થાય એટલે સારી રીતે ખીચું પાપડીનો લોટ બફાઈને તૈયાર થઈ ગયો છે. તો હવે જેટલો તમારે જોવે એટલો જ તમારે બહાર કાઢવાનો, બાકી તમારે આ રીતે બંધ કરી દેવાનું. તો જ્યારે તમે સર્વ કરો તો 1 પીસ બહાર કાઢવાનું, તો 1 થી 2 પીસ તમને જેટલું જોવે એ રીતે તમારે બહાર કાઢી અને નાઇફના મદદથી આ રીતે પીસીસ કરી લેવાના. તો ગરમ ગરમ હોય એટલે થોડું ચીપકશે, તો નાઇફ પર તેલ પણ તમે લગાવી શકો છો. તો આ રીતે 2 પીસ મેં બહાર કાઢી અને એના આવા ટુકડા કરી લીધા છે. તો આ પાપડીનો લોટ ગરમ ગરમ ખાવાનો જ સારો લાગે છે, એટલા માટે તમારે જ્યારે ખાવું હોય ત્યારે જ બાફવાનું અને જ્યારે સર્વ કરો ત્યારે જેટલું જોવે એટલું બહાર કાઢી અને કટ કરી સર્વ કરવાનું. તો આ રીતે પીસીસને એક વાટકીમાં મેં લઈ લીધા છે. એના પર આપણે શિંગનું કાચું તેલ અને ઉપર
અથાણાનો મસાલો, અચાર મસાલા જે રેડીમેડ આવે એ, કે પછી તમે લાલ મરચું માત્ર છાંટો તો પણ ચાલે, અને ગરમ ગરમ પાપડીના લોટને તેલ અને થોડો અચાર મસાલા સાથે સર્વ કરો. તો જો આ રીતે તમે ક્યારેય પાપડીનો લોટનો બનાવ્યો હોય તો રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો તમને આ રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.